સંપૂર્ણ મહિલા સંચાલિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સુરત ક્ષેત્રની પ્રથમ શાખાનું આજરોજ સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ મહિલા સંચાલિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સુરત ક્ષેત્રની પ્રથમ શાખાનું આજરોજ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવા અભિગમ થકી મહિલાઓ સંચાલિત સમગ્ર ભારતમાં 90થી વધુ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહિલાઓ આત્મનિર્ભર બને અને સ્વાવલંબી બને તેના માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પણ પોતાનું યોગદાન આપવા જઈ રહી છે, જે અંતર્ગત સુરત શહેરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની પ્રથમ શાખા જે ફક્ત મહિલાઓ સંચાલિત હશે. આજરોજ અલથાણ ખાતે મેયર દક્ષેશ માવાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ હેડ મનીષ વર્મા, DGM આલોકચંદ, ચીફ મેનેજર મિથિલેશ કુમાર, અલથાણ બ્રાન્ચ મેનેજર સોની કુમાર, રુસ્તમપુરા બ્રાન્ચ મેનેજર પાયલ પટેલ તેમજ અન્ય મહિલા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ત્રી સશક્તિકરણની વાતો ફક્ત વાતો પૂરતી સીમિત ન રાખી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને સાચા અર્થમાં કામગીરી કરી બતાવી છે. આજની નારીને ફક્ત એક તકની જરૂર છે, તે તક હાલ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પૂરી પાડી રહી છે અને દેશમાં 90 શાખાઓ એવી હશે જેનું સંચાલન ફક્ત મહિલાઓ કરતી હશે. વધુમાં રિજનલ હેડ મનીષ વર્માએ જણાવ્યું હતું કે અમે અનુભવ્યું છે કે મહિલાઓ પોતાના કાર્યોમાં વધુ ચીવટ અને ખંતથી પોતાનું યોગદાન આપતી આવી છે, જેના કારણે જ આજે અમને મહિલા સંચાલિત શાખા શરૂ કરવાનો વિચાર આવ્યો છે અને તેને પૂરું કરવાનું બીડું અમે ઝડપ્યું છે. મને ખૂબ જ ગર્વ થાય છે, આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમ સુરતની મહિલા બ્રાન્ચ શરૂ કરી છે. એમાં તમામ કર્મચારીઓ મહિલા હશે, એટલે આ મહિલા નારી શક્તિનું સશક્તિકરણ એક ઉત્તમ ઉદાહરણ આ બેંકનું છે. હું તેને દિલથી સરાહના કરું છું. આ રીતે અહીંયા કોઈ પણ મહિલાઓ ઇઝી અવેલેબલ પોતાનું બેંકનું કંઈ પણ કામ હોય તો આવી શકશે. આ વિસ્તાર રેસિડેન્ટ છે, એટલે આ વિસ્તારમાં ન્યુ સિટી લાઇટમાં ખૂબ જ ફાયદો થશે આ બેંકને. અને હું ફરી વાર આ બેંકને શુભકામના પાઠવું છું આ મહિલા કર્મચારીઓ ઇનિશિયેટિવ લેવા બદલ. અસ્તુ, ભારત માતા કી જય.